શ્રી આ ઘોડિયા રાજમંડળ રાજકોટના અંતરે માતાજીના પ્રસાદનું વિતરણ ચાલુ છે, તો પ્રસાદ જમવા પધારો પધારો પધારો. અચ્છા, કેટલા કિલોનું હશે આ એક તપેલું? જો 100 કિલો. અને રોજ અલગ અલગ શાક હોય? લાહા લાડવા છે, જુનવાણી લાહા લાડવા. અને કેટલા હશે કાકા? 600 કિલો લાડવા, ઓછામાં ઓછા 700 કિલો બને. અરે વાહ, ગાંઠિયા તો થઈ ગયા, અત્યારે એક બોરો છે, હવે બીજા બન છે. આ બધા ક્યાં બનાવીને આવે કાકા? રાજકોટ આપણે જુબેલી સાધનમાં મંદિરે બને. જુબેલી સાધનમાં મંદિરે? હા, બને અહીંયા અમારે. અરે વાહ વાહ, બહુ સરસ. જય ગિરનારી, હર હર મહાદેવ. ભાઈ, આપણા મહાશિવરાત્રી મેળા 2022નો આ ફરી પાછો તમારા માટે એક વધારે એપિસોડ લઈ રહ્યો છું. આ એપિસોડ તો એટલા માટે કારણ કે બેક ટુ બેક તમને હું બને એટલું વધુ ને વધુ અલગ અલગ જગ્યાને ડીપમાં માહિતી આપવા માગું છું. ખાસ કરીને આપણે જે શેરીમાં છીએ તેના એ ભવનાથની, જેને કહીએ ને કે બહુ મહત્ત્વની શેરી કહેવાય છે, કારણ કે આ એક તો ગોરખનાથ આશ્રમ એટલે કે પરમ પૂજ્ય શ્રી શેરનાથ બાપુની જગ્યા, જ્યાં 365 દિવસ આમ પણ અન્નક્ષેત્ર ધમધમતું હોય છે, અને ભવનાથના મેળામાં અને પરિક્રમામાં માહોલ કંઈક અલગ જ હોય છે. અને એની બરાબર પાછળના ભાગમાં આ છે શ્રી ખોડિયાર રાસમંડળ અન્નક્ષેત્ર અને ઉતારાની જગ્યા. આ પણ એક બહુ મહત્ત્વની જગ્યા છે. પરિક્રમા અને ભવનાથના મેળા દરમિયાન લાખો લોકોનો જઠરાગ્નિ શાંત કરે છે આ જગ્યા. રાજકોટનું એક મંડળ છે અને આ મંડળમાં 350 જેટલા જેને કહીએ કે સભ્યો છે, જે મેળો અને પરિક્રમાનો સમય હોય એની પહેલાં જ અહીંયા આવી અને લોકોની સેવામાં લાગી જાય છે. હવે તો ધીરે ધીરે અહીંયા ઓટોમેટિક રોટિંગ મશીનથી માંડીને એવી બધી સુવિધાઓ પણ અમે લોકોએ વસાવી લીધી છે. સો અહીંયા લોડ બંધાય છે, આ પણ ઓટોમેટિક મશીન છે. તમે જોઈ શકો છો આટલા કટ્ટા તો ઓલરેડી અહીંયા લોટના પડ્યા છે, 100 કટ્ટા. અરે વાહ, આ બધા ઘઉંનો લોટ. અને અહીંયા લોટ બંધાય પછી અહીંયા આવે ઓટોમેટિક મશીનમાં. આ કાકાના હાથમાં એક વખત આવી ગયા પછી યસ, આ હવે બધી રોટલીઓ બનવા જઈ રહી છે અહીંથી. ઓકે, અચ્છા, અહીંયા જે છે એનો જે કોરો લોટ માથે ચોપડવાનો હોય? અચ્છા, વાહ. એટલે અહીંયા જે કોરો લોટ અડાડવાનો હોય એ આ લોટ છે. અહીંથી પિંડા જે છે એ બનતા જશે, અને આ રોટલી જે છે એની એક આખી એક પ્લેટ જ તૈયાર થશે. અને પ્લેટ જ કહેવાય ને આખી રોટલીની, આ પ્લેટ તૈયાર થશે અને પછી એ અહીંયા કટ થશે. તમે જોઈ શકો છો અહીંયા રોટલી કટ થઈ રહી છે, એની ડાઈ અહીંયા છે. રોટલી કટ થયા પછી આ જે ઉપર વધારાનું જે છે કટ થઈ ગયા પછી એ રીયુઝ થઈ જાય, એ પછી આ ભઠ્ઠી. આને શું કહો તમે? આ ભઠ્ઠી છે ને, ભઠ્ઠી ઉપરથી સીધી રોટલી અહીંયા એક બીજો રાઉન્ડ લે, એટલે ટોટલ 3 રાઉન્ડ લે, અને ત્રીજા રાઉન્ડમાં
રોટલી ફૂલાઈ જાય, બીજો રાઉન્ડ અહીંયા આવે છે, એટલે વચ્ચેના ભાગમાં આવે છે, અહીંયા આવતા ફૂલાઈ જાય, અહીંયા અહીંયા આવે એટલે ફૂલાઈ જાય, વાહ વાહ. બ્યુટિફુલ, અરે વાહ, શું વાત છે. આમ તમને આમ જોતું રહેવાનું મન થાય, રોટલીઓ ડિસિપ્લિનમાં ફૂલાઈ રહી છે. અને પછી એ રોટલીઓ અહીંયા આગળ નીકળી જાય. સૌથી પહેલાં તો તમને આ સીન દેખાડજો. આ સિંગના સિંગ તેલના ડબ્બા જે છે એ ઓલમોસ્ટ એકાદ દિવસની અંદર તો ખાલી થઈ જ જશે. એ ઉપરાંત આ લોટ છે ને બધો, આ ચણાનો લોટ છે, અંદર તાજું શાકભાજી અવિરત ચાલતું રહેતું હોય ભવનાથના મેળા દરમિયાન. અને આ વખતે તો પાછો ટ્રાફિક પણ સારો રહેવાના એંધાણ છે. આ છે શ્રી ખોડિયાર રાસ મંડળ અને રાજકોટનું આ ગ્રુપ છે. આપણે એમના પ્રમુખશ્રીની સાથે વાત કરીએ. સર, આપનું નામ જરાક જણાવશો? મારું નામ જાદવભાઈ મોહનભાઈ કાકડિયા, રાસ મંડળનો પ્રમુખ છું. અમારે ખોડિયાર રાસ મંડળ 1961થી પરિક્રમાની અંદર ને મહા શિવરાત્રિના મેળામાં હરિહર ચલાવે છે. અમારે 300 થી 350 ભાઈઓ તથા બહેનો સભ્યો છે અને તન મન ધનથી રાત દિવસ જોયા વગર બધા મહેનત કરે છે. ખોડિયાર રાસ મંડળની અંદર 5 દિવસ હરિહર ચાલુ હોય, એમાં 24 કલાકની અંદર 16 કલાક હરિહર અમારે ચાલુ રહીએ છે. વહેલી સવારે ચા ગાંઠિયા અને મરચાનો નાસ્તો આપવામાં આવે 9 વાગ્યા સુધી. 10:30 હરિહર ચાલુ થાય, 3 વાગ્યા સુધી તો કન્ટિન્યુઅસ ચાલુ હોય, અને કદાચ લાઈનો એવી ચાલુ હોય તો અમે હરંગ રાખીએ છીએ. હવે અમારે બુફે થઈ ગયું એટલે જે જમી લીધું હોય એ કાઉન્ટર ઉપર બદલી જાય, એટલે અમારે લાઈનો ચાલ નકર 11 થી 3 વાગ્યાનો જમવાનો ટાઈમ હોય છે હરિહરનો, અને વહેલી સવારે ચા નાસ્તાનો ગાંઠિયાનો ગાંઠિયા મરચા અને ચા વહેલી સવારે એ આપવામાં આવે છે. ચા પાણી સખત ચાલુ રહે છે એમને. યાત્રાળુ ગમે ત્યારે આવે ચા પાણી અમારે નોખો ડિપાર્ટમેન્ટ હોય. શું શું હોય છે ભોજનની અંદર? અમારે શિવરાતની અંદર 1 દિવસ લાડવા હોય, 1 દિવસ મોહનથાળ હોય, 1 દિવસ રવો ભજીયા હોય, અને બાકીની શુદ્ધ ઘીની મીઠાઈ અમારે બનાવવામાં આવે છે. 1 દિવસ ગુંદી હોય. અમારે મેઇન મુદ્દો પરિક્રમાનો મોટો, શિવરાત્રીનો નાનો. પરિક્રમાની અંદર તો અમારે આથી 4 ગણો માલ જોઈએ. અમારે 5 દિવસ શિવરાત્રીની અંદર 2 થી 2.5 લાખ માણસ પ્રસાદ લે, 5 દિવસની અંદર. અને એ 350 ના ગ્રુપ, આ ગ્રુપમાં ત્રીજી પેઢી અમારે થઈ. પેલા એના બધા દાદા આવતા અમારા ભેગા, પછી એના બાપુજી આવતા, અત્યારે હરેશભાઈ અમારે છે. હવે એની નાની પરજા છે એ પણ આમાં ચાલુ થઈ. 4 પેઢી એક ગુણીનો 200 કિલો માલ બને તો 1 દિવસ ની અંદર 600 કિલો લાડવા ખવાય, એ પ્રમાણે ગાંઠિયા ખવાય, પછી રોટલી, પછી ખમણ. આજે જાહેરાત હોય છે. તમે જોઈ શકો છો તો આપણે મશીન કેટલા ટાઈમથી વિકસાવ્યું છે? મશીન આપણે ચાલુ કર્યું અને 10 વર્ષ થઈ ગયા. એનાથી ઘણો ફરક પડે છે? ઘણો ફરક પડે છે. અમારે કલાકે 5 થી 6 હજાર રોટલી ફૂલકા દડા થઈને નીકળે. કલાકે 5 થી 6 હજાર? આ તો ધીમું હાલે છે. તાપી જતા રહે ન હોય ને,
એટલે આ ધીમું હાલે છે, ફૂલે ફૂલ હાલે એટલે કલાકે 5-6 હજાર રોટલી ખાલે. નોર્મલી મશીન ન હોય ત્યારે આમ અંદાજો કેટલો હતો? ત્યારે પેલા રોટલી અમે નહોતા રાખતા. ચણા નો લોટ કેટલા કટ્ટા હશે અંદાજે? રોજ ના કેટલા કટ્ટા જોતા હશે? 1 કલાક માં કેટલા નીકળે? 100 કિલો ખમણ નીકળે. 1/2 કલાકે 100 કિલો બે ચાલુ હોય અને 1/2 કલાકે 100 કિલો ખમણ નીકળે. 1/2 કલાકે 100 કિલો આ તો લાખો ની સંખ્યા છે, આમાં થોડું તો ભેગું થાય છે. અને તમારે આમ અંદાજો બાંધી હોય શકતો હોય પણ છતાંય માલ તમારો ગમે એમ કરીને કદાચ એવો બહુ ટાપેડો કાંઈ પણ વસ્તુ ઘટ્યું હોય તો અમારે રાતોરાત વસ્તુ આવી જાય. વાહ વાહ, બહુ સરસ. વાહ, આ થઈ રહ્યો છે ઢોકળાનો વઘાર. અરોમા આવી રહી છે સાહેબ, જે સુગંધ આવી રહી છે. ગાંઠિયાની તૈયારીઓ થઈ રહી છે. એને એને એની મોજમાં રહેવા દઉં, એને મોજમાં રહેવા દઉં. બચ્ચું એની મોજમાં રોવા માંડે. આપણે દોસ્તો અત્યારના છીએ શ્રી ખોડિયાર રાસ મંડળના ગોડાઉનમાં. એકચ્યુઅલી આ તમે પાછળ જોઈ રહ્યા છો એ અહીંના જનરેટર્સ છે. પરિક્રમા દરમિયાન કારણ કે જંગલની અંદર રસોડું કરવાનું હોય અને પરિક્રમા મેળામાં તો હજી 2-2.5 લાખ લોકો જમતા હોય, પરિક્રમા દરમિયાન તો એનાથી પણ આંકડો ખૂબ વધી જતો હોય અને ત્યારે લાઇટ જે છે એની પોસિબિલિટીઝ નથી હોતી. તો તમે જોઈ શકો છો અહીંયા એ લોકોએ 3-4 જેટલા, કેટલા, 3-4 છે, 5 જેટલા જનરેટર્સ વસાવેલા છે અને એ જનરેટર્સના આધારે આ કિચન પણ ઓપરેટ થાય, લાઇટિંગ્સ ઓપરેટ થાય અને લોકોને જમવા માટેની રાઉટી જે છે એની લાઇટિંગ્સની વ્યવસ્થા થાય. બહુ જ મોટું રસોડું છે અને એનાથી પણ મોટું એમનું ગોડાઉન છે અને એનાથી પણ વિશાળ એમનું આખો સ્ટાફ તો ન કહી શકાય, ગ્રુપ છે આખું અને એમનું મંડળ છે અને દરેક વ્યક્તિ જે છે એ ખૂબ જ દિલથી સેવામાં ઓતપ્રોત છે. તમે જોઈ શકો છો લેડીઝ હોય, જેન્ટ્સ હોય, આ ક્યાંક ને ક્યાંક કાં તો ક્યાંક સર્વિસ કરતા હોય ને ક્યાં તો વેપારી હોય મોટા, એ લોકો પણ અહીંયા આવીને એકદમ અહોભાવથી કામ કરતા હોય છે. તમે જુઓ એક સેકન્ડ, હા મોટા હેલો સીઆઈ ખોડિયાર રાસ મંડળ રાજકોટના ઉતારે હરિયત ચાલુ છે. જે કોઈ ભાઈઓ બહેનો પંચાયતમાં બાકી હોય એ આવી જાઓ. સો દોસ્તો, શ્રી ખોડિયાર રાસ મંડળ અન્નક્ષેત્રની વાત કરીએ આપણે. હજુ પણ અહીંયા અન્નક્ષેત્રોની ભરમાર છે. ભવનાથની તળેટીએ જેમ લટાર મારતા જશું, જેમ ભ્રમણ કરતા જશું, મેળાની મોજ મારતા જશું, એમ કંઈક ને કંઈક નવા સ્વાદ સાથે પરિચિત થતા રહીશું. જય જય ગરવી ગુજરાત, જય ગિરનારી.